સજદણના ખાણ પર રોડ પર આવેલું પાણીના ટાંકાના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો છે તેવું પાલિકા ચેરમેને ખુલ્લો આક્ષેપ કર્યો જસદણ ખાણ પર રોડ પર ભાદર નદીના કાંઠે ભૂગર્ભ ગટરનો પાણીનો ટાંકો અંદાજે સત્તર કરોડના ખર્ચે બની રહ્યો છે અને તે ટાંકામાં સિમેન્ટ રેતી લોખંડ સહિતની હલકી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ વાપરીને પાણીનો ટાંકો ફરતી બાજુ લીકેજ થઈ રહ્યો છે અને પાણીના ટાંકાની દિવાલમાંથી પાણી નીકળતું જોવા મળી રહ્યું છે ત્યારે જસદણ નગરપાલિકાના ચેરમેન કાજલબેન ધોળકિયાએ ખુલ્લો આક્ષેપ કરતા જણાવેલ કે અમો પાણીના ટાંકાની મુલાકાત કરીએ તો કોન્ટ્રાક્ટર અમોને પણ ધમકાવે છે કે તમો અહીં આવો તો લેટર પેડમાં લખાણ સાથે આવો અને લેટર પેડ વગર અહીં ન આવું તેવું કોન્ટ્રાક્ટરે કહ્યું હતું જસદણ નગરપાલિકાના ભોગળ ગટરથી ભાદરકાંઠાના નદી કાંઠાના વિસ્તારમાં બનાવવામાં એસટીપી પ્લાન્ટ આવ્યો છે એ સત્તર કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે પણ હજી એ અત્યારથી જો લીકેજ છે તો એને આગળ જતા શું પરિણામ આવશે જ્યારે અમે પહેલી વખત જાતા ત્યારે અમે જોયું કે એમાં ઘણા ઠેકાણે પાણી જતું હતું ત્યાર પછી બીજી વખત ગયા અમે ત્યારે ત્યારે એને જોયું કે કોન્ટ્રાક્ટરે જ્યાં પાણી જતું હતું ત્યાં એને કેમિકલ એવું લગાડ્યું સત્તા પાણી જાય હશે હજી અત્યારે પણ જાય છે અને અમે જ્યારે જોવા છીએ ત્યારે એમ કહે છે કે તમારે તમારો લેટર પેડ ઉપર તમારું લખાણ લઈને પછી આવવાનું એટલે અમે પદ અધિકારી છે હું કારોબારી ચેરમેન છું નગરપાલિકામાં છતાં એ અમને એમ કહે છે કે તમે તમારો લેખ લેતા આવો તમે લેટર પેડ લેતા આવો જો એ અમને આમ કરે છે તો એ આમ જનતાને એ શું જવાબ દેવાના છે અને આ સત્તર કરોડના ખર્ચે જે બનાવવામાં આવ્યો છે જો અત્યારથી લીક થતો હોય તો એને આગળ જતાં શું પરિણામ આવશે અને એ જો અત્યારે નહીં કાર્યવાહી કરવામાં આવે તો એનો પા જે પૈસા સરકારે ખર્ચે હશે એ પાણીમાં જવાના છે અને આની લીધે જો અમારે કદાચ ગાંધીનગર કે દિલ્હી જવામાં આવશે તો અમે જવાના સહી અને આ પ્લાન્ટ જ્યાં લગી હરખો નહીં થાય ત્યાં લગી અમે એ કોન્ટ્રાક્ટરને કે ગમે એ કા કામ કાર્યવાહી જે કરતા હશે એને અમે કહેવામાં આવશે કે ભાઈ તમે સા કામ સારું કરો આ સરકારનો પૈસો છે અને આમ જનતાનો પૈસો પણ છે તો તમે તમે વેડફી નાખોમાં સિમેન્ટ કે કોઈ લોખંડ રેતી તમે હારી વાપરો હારી ગુણવત્તામાં વાપરો તમે આ લોટ પાણીને લાકડા કરોમાં અને જો આ લોટ પાણીને લાકડા થશે તો અમે ગાંધી સિંધી સિંધીનો રસ્તો અપનાવવામાં આવશે અને હું કારોબારી શેરમેન દે તો પદાધિકારી બીજાને જવાબ દઈ નથી આવતા લોકાર્પણ નથી થયું અને એને હજી નગરપાલિકાને સોંપો પણ નથી ને જો સોંપશે તો પણ અમે મંજૂર નથી કરવાના કારણ કે જો અત્યારથી આમ લીકેજ થતો હોય તો ઈ નગરપાલિકા ઉપર જવાના અને અમુક કર્મચારીઓને કહેવામાં આવશે કે ભાઈ તમારે આ લોટ પાણીને લાકડા કર્યા છે પરંતુ મો પહેલી વાર ટાંકાની મુલાકાત લેતા પાણી ખૂબ જ પ્રમાણમાં લીકેજ હતું અને બીજી વાર જતા અને આ કામમાં ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો છે તેવું કારોબારી ચેરમેન કાજલબેને જણાવેલ છે અને વિશેષ જસદણ નગરપાલિકાના પાણી પુરવઠાના ચેરમેનના પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલિયાએ જણાવેલ કે આ પાણીનો ટાંકો ફરતી બાજુ લીકેજ છે અને આ પાણીના ટાંકાનું થોડા દિવસોમાં જ લોકાર્પણ કરવાનું હતું પરંતુ આ ટાંકો જોતા તમામ પ્રકારનું હલકી ગુણવત્તાનું મટીરિયલ્સ વાપરવામાં આવે છે અને આ પાણીના ટાંકાની ત્રીસ વર્ષની સમય મર્યાદા છે પરંતુ આ ટાંકો ત્રણ વર્ષ ચાલે તેવું જોવા મળ્યું હતું અને આ ટાંકાનું લોકાર્પણ થાય તો પણ જસદન નગરપાલિકા આ સ્થિતિમાં નહીં સાંભળે તેવું જણાવે અને કોન્ટ્રાક્ટર અમોને ટાંકો જોવા માટે અમારી પાસે લેટર પેડનું લખાણ હોય તો જ આવું તેવું કહેવામાં આવે છે તેવું નીતિનભાઈ ચોહેલિયાએ જણાવેલ છે જસદણ નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેનના પ્રતિનિધિ નીતિનભાઈ ચોહલિયા અને જસદણ નગરપાલિકાના પાણી પુરવઠા ઓલા જસદણ નગરપાલિકા કારોબારી ચેરમેનના પ્રતિનિધિ પ્રવીણભાઈ ઘોડકિયા આજે જસદણની અંદર જે ભૂગર ગટર બનાવવામાં કરોડો રૂપિયાના ખર્ચે આવી છે એમાં પણ આપણે એક ફિલ્ટર પ્લાન બેહારવામાં આવ્યો છે એસટીપી પ્લાન ખાનપર રોડ ભાદરના કાંઠે આજે કરોડો રૂપિયાનો ખર્ચે એ ફિલ્ટર પ્લાન બના બનાવવામાં આવ્યો છે તો ત્યાં તમે આવીને જુઓ આખો ટાંકો લીખસ છે અને આનું લોકાર્પણ હતું લોકાર્પણ કરવામાં જ્યારે પાણી પુરવઠા મંત્રી શ્રી બાવળીયા સાહેબને જ્યારે બોલાવવાના હતા તો ટેસ્ટિંગ કરવામાં આવ્યું તો ટાકો આખો લીખસ હતો આ કોન્ટ્રાક્ટરે લોટ પાણીને લાકડા આ ટાંકાની અંદર કર્યા છે આમાં અમુક કર્મચારી પાણી પુરવઠા બોર્ડના સંદીપભાઈ જોશી ખુદ અમે એની પાસે લેખિતમાં ટેન્ડરની કોપી માગી તો સંદીપભાઈ જોશી ટેન્ડરની કોપી આપતા નથી અને આ કોન્ટ્રાક્ટર દાદાગીરી કરે છે જ્યારે અમે તપાસ માટે ત્યાં જઈએ તો કોન્ટ્રાક્ટર અમને એમ કહે છે કે લેખિત તમે લાવો લેટર આ કોન્ટ્રાક્ટર લોટ પાણીને લાકડા કર્યા છે આ કામની અંદર આ કામની અંદર તમે જોવો હું કહું ત્યાંથી તમે તોડો આર ની બદલે આ લોકોએ પી નો માલ વાપરો છે આ લગભગ મારા ખ્યાલ પ્રમાણે જસદનની જાહેર જ જસદનની લોકોનું આ પૈસા છે સરકારશ્રીના આદેશ પ્રમાણે આ કામ કરવામાં આવ્યું છે પણ લોટ પાણીને લાકડા કોઈ બી કર્મચારી આટો મારવા આવતું નથી હું જસદન નગરપાલિકા પાણી પુરવઠા ચેરમેનના પ્રતિનિધિ તરીકે કહું છું કે જ્યારે અમારી નગરપાલિકાને પાણી પુરવઠા બોર્ડ અમને હોપશે અમે આમાં આ ટાંકો સંભાળવાના નથી કારણ કે લોકોના પૈસા છે અને ગાંધીનગરની અંદર અમે વિજિલન્સ તપાસ પણ માગવાના છીએ આ લોકો પાસે અને કોન્ટ્રાક્ટર માથા ભારે છે કોઈ બી પત્રકારને કોઈ બી ન્યૂઝવાળાને માલપા જવા દેતા નથી અને આમાં અમુક મોટા નેતા જે સડી બેઠેલા છે એની સાથે સાઠ કરેલી છે એટલે મારું કહેવાનું એવું છે કે આની તપાસ થાય અને લોકોના પૈસા છે સત ઉપયોગ થાય ગેરઉપયોગ ન થાય એવી અમારી માંગણી છે જસદણની જાહેર જનતાની ઉપેન્દ્ર તેરૈયા કેટીવી ન્યૂઝ જસદણ